નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર વિષય વિજ્ઞાનની અંદર જે તમને તેરમું ચેપ્ટર આપેલું છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તો એની અંદર આપણે આજે પંદરમો પ્રશ્ન જોવાનો છે તો પંદરમો પ્રશ્ન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને આપેલો છે કે કોઈક સમસ્થિતિજ પાવર લાઈનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તો તેની બરોબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે તથા તેની બરોબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તો તમારે એ ચુંબકીયની દિશા કહેવાની છે કે કઈ હશે તો એનો જવાબ આપણે જોઈએ તો નીચે એવું કીધું છે એની અંદર કે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે અને જમણા હાથના અંગૂઠાનો નિયમ લાગુ પૂર્વ પૂર્વછેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારને લંબ સમતલમાં સમખડી દિશામાં મળશે એટલે કે જે વિદ્યુત પ્રવાહ છે એ તમે પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો હોય ત્યારે તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ એની અંદર લગાડો તો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ તમને કેવી દેખાશે તો કે તારને લંબ અને સમતલમાં સમઘડી દિશામાં જોવા મળશે પછી બીજું નીચે એવું કીધું છે કે આ જ પ્રમાણે તારના પશ્ચિમ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમઘડી દિશામાં હશે અને આ જ પ્રમાણે જો તમે તારની પશ્ચિમ છેડાથી જોશો તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ તમને કેવી દિશા દેખાશે તો કે વિષમ ઘડી દિશામાં દેખાશે હવે તમને નીચે સોળમો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને ખાલી એટલું જ કીધું છે કે ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો હવે તમારે એક ચુંબક દોરવાનો છે અને એની આજુબાજુ જે તમારે કૂચડા જેવું છે એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે તો તમારે ગજિયા ચુંબકની આજુબાજુ ક્ષેત્રરેખા દોરો એવી તમારે આકૃતિ દોરવાનું તમને જો બોર્ડની પરીક્ષાની અંદર કહે તો જે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને જે સોળમાં પ્રશ્નની અંદર આકૃતિ દેખાય છે એ તમારે દોરી નાખવાની અને મિત્રો આ જે આકૃતિ દોરવાની છે એ તમને બે માર્ક્સની અંદર આ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે હવે તમને બાજુમાં સત્તરમો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર છેદતી નથી અને કેમ એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પરસ્પર એકબીજાને છેદતી નથી અને એ શું કામે નથી છેદતી તો એના વિશે આપણે કહેવાનું છે તો એની નીચે તમને આપેલું છે એનો જવાબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સદિશ રાશિ છે હવે તમને કોઈ એકમારે એકના પ્રશ્નની અંદર કહે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કેવી રાશિ છે તો તમારે શું કહેવાનું થાય સદિશ રાશિ છે તેથી તેમને માત્ર એક જ દિશા હોઈ શકે એટલે કે જે સદિશ રાશિ હોય એને માત્ર એક જ દિશા હોય તેમજ આપેલ બિંદુએ ધ્રુવ પર લાગતું પરિણામિક બળ માત્ર એક જ દિશામાં હોઈ શકે જો એને એક જ દિશા હોય તો એના ઉપર કોઈ બિંદુ ઉપર તમે લાગતું બળ છે એ એક જ દિશાની અંદર થશે પછી તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્રની બહાર ઉત્તરથી દક્ષિણ દિશામાં બંધ ગાળા રચે છે પછી નીચે તમને કીધું છે કે ક્ષેત્રરેખાઓની દિશા હોકાયંત્રની સોયની મદદથી ક્ષેત્રરેખાઓની દિશા હોકાયંત્રના સોયની મદદથી નક્કી કરી શકાય છે અને જે એક જ સ્થાને ચોક્કસ દિશા દર્શાવે છે એટલે કે જે ક્ષેત્રરેખાઓની દિશા છે એ તમે હોકાયંત્ર સોયની મદદથી એની નક્કી દિશા છે એ તમે નક્કી કરી શકો અને જે એક જ સ્થાન એટલે કે ચોક્કસ દિશા દર્શાવે છે પછી નીચે એવું પણ કીધું છે કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો છેદ બિંદુ એ વોકા યંત્રની સોય બે દિશાઓ દર્શાવે એમ કહેવાય જે શક્ય નથી એટલે કે જો કોઈ ક્ષેત્ર રેખાઓ છે એ પરસ્પર બે બિંદુની અંદર છેદતી હોય તો વોકા યંત્ર છે એ તમને બે દિશા દર્શાવે પણ એ શક્ય નથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર છેદતી નથી અને આની ઉપરથી તમે કહી શકો કે જે આ ચુંબકીય રેખાઓ છે એ પરસ્પર ક્યાંય એકાબીજાને છેદતી નથી હવે તમને સત્તરમો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારી વર્તુળાકાર લૂપ એટલે કે રિંગથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો એ તમારે જે વિદ્યુત પ્રવાહ ધારી વર્તુળાકાર લૂપ છે એનાથી જે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તમારે ચર્ચા કરવાની છે અને એની તમને આકૃતિ છે એ બાજુમાં આપેલી છે અને જો તમને આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછશે તો તમારે જે આકૃતિ બાજુમાં આપેલી છે એવી આકૃતિ તમારે દોરવાની પણ થાશે તો હવે એના અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં એની તમને રચના આપેલી છે અને એની અંદર તમને એવું કીધું છે કે વાહક તારને વર્તુળાકાર વાળીને લૂપ એટલે કે રીંગ બનાવી શકાય છે એટલે કે કોઈ તમે વાહક તાર હોય બરાબર એને વર્તુળાકાર તમે વાળીને એક લૂપ અથવા તો એક એને રીંગ છે એ બનાવી શકો આ લૂપને પરિપથમાં જોડીને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે પછી જે તમે આ લૂપ આખે આખું બનાવો છો જે વર્તુળાકાર એને પરિપથની અંદર છે એ જોડી દેવામાં આવે છે અને એની અંદર છે પછી વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવામાં આવે છે પછી તો કે પ્રવાહ પસાર કરતાં તેના દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યું છે એટલે કે પ્રવાહ પસાર કરતાં તેના દ્વારા જે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને આકૃતિમાં દર્શાવેલું છે જે ચુંબકીય ક્ષેત્ર છે તમારે જે અર્ધવર્તુળાકાર જે તે કાપા મારેલા છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર છે અને એ તમને આકૃતિની અંદર સ્પષ્ટ રીતના દેખાય પણ છે પછી તો કે લૂપના તારની નજીક ચુંબકીય રેખાઓ વર્તુળાકાર છે એટલે કે જે લૂપ છે એની નજીક જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કેવી છે તો કે એ વર્તુળાકાર હશે પછી કે જેમ જેમ તારથી દૂર જઈએ તેમ વર્તુળો મોટા થતા જાય છે અને લૂપ કેન્દ્ર આગળ વર્તુળો સુરેખ બની જાય છે એટલે કે જેમ જેમ તમે દૂર જતા જાઓ બરાબર એ રીતના તમારા જે વર્તુળો છે એ કેવા થઈ જાય છે મોટા બનતા જાય છે અને છેવટે એ સુરેખ બની જાય સુરેખ બની જાય એટલે કે સીધા સીધા બની જાય છે જે તમને વચમાં આકૃતિમાં જો એક લીટો દર્શાવેલો છે એ રીતના છેવટે એ સુરેખ બની જશે પછી આગળ કે લૂપના કેન્દ્ર નજીક ક્ષેત્રરેખાઓ નજીકના અંતરે હોવાથી કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે એટલે કે લૂપના કેન્દ્રની નજીક જે ક્ષેત્રરેખાઓ છે એ નજીકના અંતરે હોવાથી ને કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું હોય છે તમારું તો કે પ્રબળ હશે પછી આગળ એમાં જોઈએ તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ વડે મેળવી શકાય છે એટલે કે જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ તમારે જાણવી હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આ તમે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ તમે જાણી શકશો પછી તમને આગળ એમાં એવું કીધું છે કે તારનો દરેક ભાગ એટલે કે લૂપની અંદર ચુંબકીય રેખાઓમાં એક જ દિશામાં ફાળો આપે છે એટલે કે જે તારનો દરેક ભાગ છે એ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્રોમાં એક જ દિશામાં એ ફાળો આપે છે એટલે કે એક જ દિશાની અંદર છે એ તમારું જોવા મળે છે પછી એમાં આગળ એવું પણ કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારી તાર વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમ પ્રમાણમાં હોય છે એટલે કે જે વિદ્યુત પ્રવાહ ધારી તાર વડે જે આપેલા બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ છે એ કેવું હોય છે એ સમ પ્રમાણમાં હશે પછી આગળ કે તેથી જો વર્તુળાકાર લૂપને યન આટાઓ હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક જ આટા દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર કરતાં એન ગણું હોય એટલે કે તમે કોઈ એન આંટા હોય એટલે કે તમે કોઈ એક આટો છે એ ધારી લો માનો કે તમે એક આંટાને તમે યન ધારો છો તો પછી એના દ્વારા જે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું કેવું હોય છે તો કે એ યન ગણું હશે એટલે કે એ આ એક આંટા ગણું એટલે કે એક આટા જેટલું હશે પછી કારણ કે દરેક આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે એટલે કે દરેક આટો હોય છે એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા છે કેવી રીતે તમારી સમાન હશે અને દરેક આટા વડે ઉદ્ભવતા ક્ષેત્રનો સરવાળો થાય છે અને પછી છેવટે જે બધા આટાઓ હોય છે એને તમારે એનો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું શું કરવાનો થશે સરવાળો કરવાનો થશે હવે તમને અઢારમો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે સોલેનોઇડની રચના સમજાવીને ગુજરામાં પસાર થતા પ્રવાહની અસર વર્ણાવો અથવા તો તમને આવો પણ પ્રશ્ન પૂછે કે સોલેનોઇડ એટલે શું અને સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો અને મિત્રો આ પ્રશ્ન છે એ બહુ આઈએમપી છે એ તમારી જૂન બે હજાર સોળ અને સત્તરની અંદર આ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો છે તો આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એમાં સૌથી પહેલાં તમને એ કરીને આપેલું છે કે સોલે નોઈટ હવે એની અંદર આપણે જોઈએ તો કે અલગ કરેલા તાંબાના તારના અંત્યંત નજીક વીંટાયેલા ઘણા વર્તુળાકાર આટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે હવે મિત્રો સોલેનોઇડ કોને કહેવામાં આવે અને એનો આખા આ આખે આખો આકાર કેવો હોય તો તમને બાજુમાં આપેલું છે જુઓ તો એની અંદર તમે જુઓ તો સોલેનોઇડની અંદર એક પછી એક એવી રીતના તમે રીંગ છે એ તમે ગોઠવતા જાઓ તો એક આખે આખું નળાકાર ટાઈપનું જે બનશે એને તમારે શું કહેવામાં આવશે સોલેનોઇડ કહેવામાં આવશે અને એની આકૃતિ તમને બી કરીને આપેલ છે ઇલેક્ટ્રો જે આકૃતિ છે એવો એનો આકાર રહેશે સોલેનોઇડનો તો હવે આપણે નીચેનો બીજો પોઈન્ટ આપેલો છે એ જોઈએ તો કે એમાં એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારી સોલેનોઇડના કારણે રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓની ભાત સાથે સરખાવતા બંને એક સમાન જ દેખાય છે એટલે કે તમે ગજ્યા ચુંબકના ક્ષેત્ર રેખાઓની ભાત અને જે સોલેનોઇડ છે એને ક્ષેત્ર રેખાની ભાત તમે બેને એક સાથે સરખાવો એટલે કે એમાંથી જે ચુંબક ક્ષેત્ર રેખાઓ મળે છે એ બેને તમે સરખાવો તો એ બે ક્ષેત્ર રેખાઓ કેવી મળશે તમને તો કંઈ સમાનો મળશે પછી તમને સોલેનોઇડનું ચુંબક ક્ષેત્રની આકૃતિ આપેલી છે અને પછી તમને બીજું બાજુમાં બી કરીને ઇલેક્ટ્રોમેગ્નેટની આકૃતિ આપેલી છે તો આ બંને આકૃતિ તમારા પ્રશ્નની અંદર ફરજિયાતપણે દોરવાની થશે હવે નીચે તમને બી કરીને આપેલું છે કે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો હવે સોલેનોઇડ એટલે શું એ આપણે એની અંદર જોયું હવે બીની અંદર આપણે એની લાક્ષણિકતાઓ જોવાની છે અથવા તો એની અસરો તો લાક્ષણિકતાને અસર બને એક જ થશે એટલે તમને અસર કીધી હોય તો તમારે આ લખવાનું થશે અને લાક્ષણિકતા કીધી હશે તો પણ તમારે આ જ લખવાનું થાશે તો હવે એની તમને પાંચ લાક્ષણિકતાઓ આપેલી છે તો એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે એટલે કે જે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે એટલે કે સેમ ટુ સેમ બંનેના ચુંબકીય ક્ષેત્ર એ કેવા હશે સરખા જ હશે આમ સોલેનોઇડનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એટલે કે જે આનો સોલેનોઇડ છે એનો એક એક જે છેડો છે એ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને જે બીજો છેડો છે એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે જેમાં આપણે ગજિયા ચુંબકની અંદર વર્તે છે એ જ રીતના આની અંદર પણ તમને જોવા મળશે પછી એની બીજી લાક્ષણિકતા આપેલી છે કે જો સોલેનોઇડમાં એન આટા હોય તો તેના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય દરેક વર્તુળાકાર ગુજરાતની ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં એન ગણું પ્રબળ હશે એટલે કે જો કોઈ સોલેનોઇડમાં એન આટા હોય એટલે કે એની આટાની સંખ્યા એન હોય અને એના દ્વારા કોઈ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ દરેક વર્તુળાકાર ગુજરાતની ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં કેવું હશે તો કે ગણું પ્રબળ હશે પછી એની ત્રીજી લાક્ષણિકતા એવી કીધી છે કે દરેક આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોવાથી દરેક આટાદી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય છે એટલે કે દરેક આટામાં જે વિદ્યુત પ્રવાહની દિશા છે એ સમાન હશે તો એ દરેક આટા દેશ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો શું થશે તો કે સરવાળો થશે પછી એની તમને ત્રીજી લાક્ષણિકતા આપેલી છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર એવી સુરેખાઓ છે જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે હવે એની આગળ પછી આપણે પાંચમી લાક્ષણિકતા આપેલી છે કે કે આ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ પર વેટેલા આટાના સંપ્રમણમાં તેમજ તેમાંથી પસાર થતા પ્રવાહના પણ સંપ્રમણમાં હોય છે અને નીચે તમને એનું આખે આખું સૂત્ર આપેલું છે કે સોલેનોઈડનું ચુંબકીય ક્ષેત્ર પછી સંપ્રમણતા પછી આટાઓની સંખ્યા ગુણ્યા વિદ્યુત પ્રવાહ હવે તમને નીચે સી કરીને આપેલું છે અને એની અંદર તમને એવું કીધું છે કે સોલેનોઇડનો ઉપયોગ તો કે આ સોલેનોઈડ છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સોલેનોઇડનો ઉપયોગ છે એ સોલેનોઈડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર નરમ લોખંડ જેવા પદાર્થોને ગૂંચળાની અંદર રાખીને મેગ્નેટાઇઝ અને ચુંબકીય બનાવવા બનાવવા કરવા માટે ઉપયોગમાં થાય છે અને આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે તો મિત્રો આ પ્રશ્ન છે એ તમે તૈયાર કરી લેજો કારણ કે આ જૂન બે હજાર સોળ અને સત્તર બે વખત પૂછાયેલો છે તેથીનો આ પ્રશ્ન જે છે એ આઈ એમ પ્રશ્ન છે અને જે આ પ્રશ્ન બધા છે એ તમે એક વખત રિવિઝન પાછું કરી લેજો જેથી કરીને આ કોઈ પ્રશ્ન આમાંથી બોર્ડની એક્ઝામમાં પૂછાય તો તમે ઇઝીથી એનો જવાબ છે એ લખી શકશો થેન્ક યુ